અહીંયા પાંચ આ કુલ પ્રશ્નો આપેલો છે દરેકનો એક ગુણ રહેશે ટોટલ પાંચ પ્રશ્નો આપેલા છે એક બોય કુડ નોટ પ્લે ધ ફ્લુટ પિયાનો હાર્ફ કે તો જવાબ આવશે મિત્રો સી હાર્પ બે ધ કેમલ સ્ટોરેજ વોટર ઇન ધ ખાલી જગ્યા હમ્પ સ્ટમક આઈસ કે ટેલ તો જવાબ આવશે બી સ્ટમક ત્રણ હાઉ વોઝ ધ ટોફી સ્વીટ બેટર શાવર કે સ્પાઇસી તો જવાબ આવશે લોંગ કે શોર્ટ તો જવાબ આવશે મિત્રો બી થીન જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દેજોના જવાબ આપો રીડ ધોરા પ્રશ્નો છે કિચન ધ કુક વોઝ વોરિંગ હી સ્ટાર્ટ્રેપ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ હી હેડ એન આઈડિયા હી ફર્સ્ટ વોચ ધ વેજીટેબલ્સ Then he cut the vegetables into long strips he put them in a big pot he started to cook it he ground some fresh coconut green chilies and garlic together he added this paste into the vegetables he then added salt too he added some white curd to the curry he also poured a few spoonfuls of coconut oil

તો જવાબ આવશે ધ કોક પાવડર ફ્યુ સ્પોન્સ ફોલ્સ ઓફ કોકોન ઓઇલ ઇન ધ મિક્સર્સ ત્રણ વોટ ડીડ ધ ધુઝ ટુ ડેકોરેટ ધ કુક યુઝ કરી લીવ ટુ ડેકોરેટ ધીસ ફોર વોટ ડીડ ધ કુક ડુ વિથ ધ ન્યુ ડિશ ધ કોક સર્વ ધ ન્યૂ ડિશ ટુ ધ ગેસ્ટ ત્યાર પછી બીજું પેપર આપેલું છે કે લાયન યુ કોલ યોર સેલ્ફ ધ શેપ ઓફ ધ ધિસાઈડ હાઉ કેન યુ બી અ શીપ You are an animal, camel. Look at my feet; they are thick and padded. The hot sun does not burn them. Lion, my feet are padded too. Thorns do not prick them, and I can run 80 km per hour. Camel, that is true. You can run 80 km per hour in the forest, but can you even a kilometer on the hot sand? Lion, maybe not, but. આ સરસ મજાના ફકરા ઉપરથી તમને કેટલા ક્વેશ્ચન આપેલા છે એમના જવાબ ઓલરેડી આ ફકરામાં આવી જ ગયા છે ચાલો જોઈએ એક વાય કેન્ટ ધ હોટ સન બર્ન ધ કેમલ્સ ફીટ તો જવાબ આવશે ધ હોટ સન કેન બર્ન ધ કેમલ્સ ફીટ એઝ ઇટ્સ ફીટ આર થીક એન્ડ પેડેડ બીજો પ્રશ્ન આર ધ લાયન્સ ફીટ પેડેડ તો જવાબ આવશે યસ ધ લાયન્સ ફીટ આર પેડેડ થ્રી

ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પ્લેસ તો જવાબ આવશે ટ્રુ અલકા શવાના એન્ડ યુરાઝ આઝ ઓન અ વિઝિટ ટુ અ સર્કસ તો વિધાન આવશે ટ્રુ ત્રણ અપો કેન્ટ કાઉન્ટ તો જવાબ આવશે ફોલ્સ જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર ત્રણ એ કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રાસ્કેટ્સ અહીંયા ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે કાઉસમાં બબે શબ્દ આપેલા છે એમાંથી એક સાચો શબ્દ છે જવાબ છે આપણો દરેકનો એક ગુણ રહેશે ટોટલ ત્રણ ગુણનો આ પ્રશ્નો છે એક અ ખલિયા કેન રન ફાસ્ટર ધેન અ મેન જીરાફ કે હિપોપોટેમસ તો જવાબ આવશે મિત્રો હિપોપોટેમસ બે અ ખલિયા કેન્ટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કેનોટ શે તો ડક કે ક્રોકોડાઇલ તો જવાબ આવશે મિત્રો ક્રોકોડાઇલ ત્રણ

હાર્ પ્રશ્ન નંબર ચાર એ જોડકા જોડો મેચ ધ ધોલો ચાર ગુણની અંદર આ પૂછેલો છે પ્રશ્ન વિભાગ એને તમારે વિભાગ બી સાથે સાચા જવાબો સાથે જોડવાનું છે વિભાગ એની અંદર આપણે ગાર્ડનર પ્લમ્બર મેશન અને કો કોબ્લર આપેલું છે તો ગાર્ડનરનો જવાબ આવશે ટેક્સ કેર ઓફ ગાર્ડન ત્યાર પછી પ્લમ્બરનો જવાબ આવશે રિપેર ટેપ્સ મેશનનો જવાબ આવશે બ્યુડ્સ હાઉસીસ અને કોબ્લેરનો જવાબ આવશે મેન્ટ શુઝ જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈ કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ